સાંસદ નારણ કાછડિયા એવું પણ જણાવ્યું હતું કે નીતિન પટેલે એક દિવસ સૌરાષ્ટ્રના લોકોને ચોર કહ્યા. નમસ્કાર, ખબરછે.com પરથી હું છું અને આજના વિડીયોમાં વાત કરવાનો છું ભાજપના જ બે મોટા નેતા આમને સામને આવી ગયા છે. આ ભાજપના બે મોટા નેતામાં એક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ છે અને બીજા નેતા ભાજપના સાંસદ નારણ કાછડિયા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂનો વિડીયો ફેસબુક પર અપલોડ કર્યો હતો અને આ જ વિડીયોમાં ભાજપના સાંસદ નારણ કાછડિયાએ કમેન્ટ કરી હતી કે જ્યારે અમે ગાંધીનગર આવીએ છીએ ત્યારે સામે પણ નથી જોતા અને કામની વાત તો પછી રહી. સાંસદ નારણ કાછડિયાની આ કોમેન્ટને લઈ રાજકારણ ગરમાયું છે. જ્યારે આ બાબતે સાંસદ નારણ કાછડિયાએ નીતિન પટેલ બાબતે મીડિયામાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન કેટલીક વાતચીત કરી હતી, જેમાં તેમણે નીતિન પટેલ બાબતે એવું પણ જણાવ્યું હતું કે નીતિન પટેલ કંઈક બોલવા બીજું માગે છે પણ બોલે છે બીજું, એટલે કે નજર બીજે અને નિશાનો બીજા પર તેવી વાત કરી રહ્યા છે. સાથે જ સાંસદ નારણ કાછડિયાએ એવું પણ જણાવ્યું હતું કે નીતિન પટેલે એક દિવસ સૌરાષ્ટ્રના લોકોને ચોર કહ્યા હતા અને ત્યારે મેં તેમને કહી દીધું હતું કે આવું બોલતા પહેલાં 100 વખત વિચાર કરજો. તો નીતિન પટેલ પર ગંભીર આક્ષેપો લગાવતા સાંસદ નારણ કાછડિયાએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં 2012માં સૌની યોજનાની જાહેરાત કરી હતી, પરંતુ આ યોજનાની ડિલે થવામાં નીતિન પટેલનો હાથ છે. એટલે કે તેમને સ્પષ્ટપણે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સૌની યોજના ડિલે થવાનું કારણ નીતિન પટેલ છે. આ ઉપરાંત આટલે જ અટકતા આટલે જ નહીં અટકતા સાંસદ નારણ કાછડિયાએ એવું પણ જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ તેમની રજૂઆત લઈને 300 થી 400 કિલોમીટર કાપી જાય ગાંધીનગર જાય અને તેમની રજૂઆતને સાંભળવામાં જ ન આવે, કદાચ નીતિનભાઈની જગ્યા પર હું હોય કે મારી જગ્યા પર એ હોય તો એમને પણ કદાચ ખોટું લાગે અને એટલા માટે કદાચ મારાથી આ બળાપો નીકળી ગયો હોય. પરંતુ પોતાની વાતને વાળતા સાંસદ નારણ કાછડિયાએ એવું પણ જણાવ્યું હતું કે નીતિનભાઈ પ્રત્યે મારે કોઈ રાજદ્વેષ નથી, જો મારાથી કંઈ વધારે બોલાઈ ગયું હોય તો હું તેમની માફી માગું છું. ત્યારે ભાજપના જ આ મોટા બે દિગ્ગજ નેતાઓ આમને સામને આવી જતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એક તરફ પ્રદેશ મોવડી મંડળ એવું કહે છે કે ભાઈ ભાજપમાં આંતરિક વિખવાદ નથી, પરંતુ ભાજપના જ બે મોટા નેતાનો વિખવાદ જગ જાહેર થયો છે અને એ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી. આવા જ વિડીયો સાથે ફરીથી મળીશું. રજા આપશો. નમસ્કાર.